ધોરણ સાત પાઠ એ પાર્ટ એમાં વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ નવ પાઠ નવમાં આપણે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો એનું રિવિઝન કરીશું સ્વાધ્યાય જુઓ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયમાં જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે જોડકાનું રિવિઝન કરીશું બરાબર છે યોગ્ય જોડકા જોડો નંબર એક પૃથ્વી સપાટીનું સૌથી ઉપલું સ્તર એને શું કહેવાય શિયાળ તો પહેલાંનું ઈ આવશે પૃથ્વી સપાટીનું સૌથી ઉપલું સ્તર શિયાળ નંબર બે રૂપાંતરિત ખડક સી આરસ પહાણ બીજાનું સી રૂપાંતરિત ખડક આરસ પહાણ નંબર ત્રણ નદીનું કાર્ય એમાં આવશે ડી પૂરના મેદાન ત્રીજાનું ડી નદીનું કાર્ય પૂરના મેદાન નંબર ચાર પવનનું કાર્ય ચોથાનું બી રેતીના ધુઆ પવનનું કાર્ય રેતીના ધુઆ નંબર પાંચ હિમ નદીનું ઘસારાત્મક સ્વરૂપ પાંચમાનું આવશે એ ગોળાશ્મી બરાબર છે હિમ નદીનું ઘસારાત્મક સ્વરૂપ શું આવશે ગોળાશ્મી ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન એકમાં બ શું આપ્યું છે તમને ખાલી જગ્યા પૂરો નંબર એક પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યાના નામે ઓળખાય છે ભૂગર્ભ શું આન્સર આવશે ભૂગર્ભ પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભના નામે ઓળખાય છે નંબર બે અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે આન્સર આવશે ગ્રેનાઇટ અનાજ પીસવા માટે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે નંબર ત્રણ ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કેન્દ્ર કહે છે ઉદ્ગમ કેન્દ્ર ભૂકવતની નીચે જે સ્થાને કંપનીની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહે છે ચાલો હવે જુઓ નંબર ચાર ચોથી ખાલી જગ્યા છે તમારી સમુદ્ર મોજાના ઘસારણથી દીવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને શું કહે છે કયા નામે ઓળખવામાં આવે છે સ્ટેક કયા નામે ઓળખવામાં આવે છે સ્ટેક ફરીથી બોલું છું સમુદ્ર મોજાના ઘસારણથી દીવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને સ્ટેક નામે ઓળખવામાં આવે છે નંબર પાંચ પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ખાલી જગ્યા કહે છે ઢુવા શું કહે છે ઢુવા પવનની ગતિ કટ્ટા માટીના કણ જમીન પર પથરાય તેને ડૂવા કહે છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે તમારા કયા પ્રશ્ન આપ્યા છે એક વાક્યના પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો હવે હું પાઠ શરૂઆતથી શરૂ કરું છું અને જે સ્વાધ્યાયના પ્રશ્નો ત્રણ અને ચાર બરાબર આપણે એકવાર રિવિઝન કરેલા છે એ તમારે વાંચી લેવાના કારણ કે આજનો દિવસ આપણી પાસે રિવિઝનનો છે અને તમારે પાઠ વાંચવાના ચાલો પાઠની શરૂઆત ફરીથી કરીએ ચાલો વિદ્યાર્થી મિત્રો બરાબર છે હવે ફસ્ટ પેરેગ્રાફ તમારે જોવાનો છે પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ પરિવેશન જ કરાવું છું એમાં મેં ભૂકવચની નીચે લાઈન દોરી છે બરાબર છે તો આપણે એની વ્યાખ્યા કરવાની છે કે ભૂકવચ એટલે શું ભૂ કવચ એટલે શું આન્સર શું આવશે પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે આ આ સૌથી પાતળું સ્તર હોય છે બરાબર છે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો બીજી વ્યાખ્યા કરવાની છે આપણે કે સિલિકા કોને કહેવાય બરાબર સિલિકા એટલે શું સિલિકાની વ્યાખ્યા આપણે કરીએ બરાબર છે તો પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે આ સૌથી પાતળું સ્તર હોય છે અને એ ભૂમિખંડ પર આશરે પાંત્રીસ કિલોમીટર સુધી હોય છે ભૂમિખંડની સપાટી ખાસ કરીને શું કહેવાય છે તો એ સિલિકા એલ્યુમિના જેવા ખનિજોથી બનેલ હોય છે અને એથી એને એને સિલિકા કહેવાય અને એથી એને શિયાલ સી એટલે સિલિકા અને એલ એટલે એલ્યુમિનિયા તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આપણે જોઈએ સીમા કોને કહેવાય મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું હોય છે તેને શું કહે છે સીમા કહે છે બરાબર છે ચાલો વિદ્યાર્થી મિત્રો નીચે આપણે જોઈએ કોઠો આપ્યો છે એની નીચે મેન્ટલ એટલે શું બરાબર છે તો મેન્ટલ મેન્ટલ એટલે શું કહેવાશે કે ભૂકવચની બરાબર નીચે મેન્ટલ હોય છે અને જે આશરે ઓગણત્રીસો કિલોમીટરથી ઊંડાઈ સુધી ફેલાયેલ હોય છે જેને આપણે શું કહીએ છીએ મેન્ટલ કહીએ છીએ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો જો તમારે આ આકૃતિ આપી છે બરાબર છે પૃથ્વીના અંદર સ્તર આપેલા છે તો સૌથી પહેલું શું આવે પોપડો એને આપણે શું કહીએ છીએ ભૂકવચ એની ઉપર શું આપેલું છે બ્લેક લાઇન છે બરાબર છે એને ભૂકવચ અંદર યલો લાઈન આપેલી છે એને શું કહેવાય છે મેન્ટલ બરાબર છે અને યલોની અંદરની રેડ લાઇન છે એને શું કહેવાય બાહ્ય ભૂગર્ભ કહેવાય અને સૌથી અંદર એરો બતાવ્યો છે એને શું કહેવાય આંતરિક ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે તેવી જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ કે આંતરિક ભૂગર્ભ એટલે શું બરાબર છે તો પૃથ્વીની સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે અને જેની ત્રિજ્યા કેટલી હોય છે પાંત્રીસો કિલોમીટર જેટલી હોય છે પછી વિદ્યાર્થી મિત્રો તાપમાનની નીચે મેં લાઇન દોરી છે તાપમાન એટલે શું પૃથ્વી સપાટી પર અનુભવાતી ગરમીને શું કહે છે તાપમાન કહે છે તો વિદ્યાર્થી મિત્રો આવા નાના નાના પ્રશ્નો પૂછાય એના માટે આપણે શું કરવું પડશે પાઠ પણ વાંચવો પડશે પછી વિદ્યાર્થી મિત્રો એક તમને બીજો પ્રશ્ન કરાવું છું બરાબર છે તો એ પ્રશ્ન મારો એવો છે કે ખડકોના કેટલા પ્રકાર છે અને કયા કયા છે તો ખડકોના કેટલા પ્રકાર છે ખડકોના ત્રણ પ્રકાર છે કેટલા પ્રકાર છે ત્રણ પ્રકાર છે એમાં પ્રથમ પ્રકાર કયો છે તો પ્રથમ પ્રકાર છે અગ્નિકૃત ખડક આપણે એની વ્યાખ્યા કરી લઈએ બરાબર છે કે અગ્નિકૃત ખડક એટલે શું જો હું લાઈન દોરેલી છે તમને બતાવતી પણ છું એટલે નાના પ્રશ્નોમાં તમને માર્ક્સ પણ મળશે અગ્નિકૃત અગ્નિકૃત ખડક એટલે શું વિદ્યાર્થી મિત્રો ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે આ પ્રકારે બનેલ ખડકને શું કહેવામાં આવે છે અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે અને અગ્નિકૃત ખડકો અને અગ્નિકૃત ખડકો પણ પાછા બે પ્રકારના હોય આંતરિક ખડક અને બાહ્ય ખડક ચાલો પાછળનું પેજ ફેરવું તો ફરીથી વિદ્યાર્થી મિત્રો અગ્નિકૃત ખડક એટલે શું બરાબર તો પેલો મેઘમાં જે હોય છે બરાબર છે તો એ પાછો એ લાવા રસ જે નીકળે છે એમાંથી એ ઠંડા થઈને શું થાય છે નક્કર થઈ જાય છે આમ ભૂકવચ ઉપર જોવા મળતા પહેલી લાઈન વિદ્યાર્થી મિત્રો ભૂકવચ ઉપર જોવા મળતા આવા ખડકોને શું કહે છે બાહ્ય અથવા તો અગ્નિકૃત ખડક કહે છે અને ખડકોના ત્રણ પ્રકાર વિદ્યાર્થી મિત્રો કયા કયા હતા એક અગ્નિકૃત ખડક બે જળકૃત ખડક અને ત્રણ કયો હતો રૂપાંતરિત ખડક કયો હતો રૂપાંતરિત ખડક બરાબર છે પછી એક ખાલી જગ્યા આપણે કરીને કે ઘંટીમાં અનાજ દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરનો ઉપયોગ થાય એ પથ્થરને શું કહે છે ગ્રેનાઈટ કહે છે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે જળકૃત ખડકની એક વ્યાખ્યા કરી લઈએ બરાબર છે જળકૃત ખડક કોને કહેવાય ખડકો ઘસાય અથડાય કે તકરાઈને નાના ટુકડામાં ફેરવાઈ જાય છે આ નિક્ષેપ પવન હવા પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને જમા થાય છે આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે આ પ્રકારના ખડકના સ્તરને શું કહેવામાં આવે છે તો આ પ્રકારના ખડકોના સ્તરને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે બરાબર છે એના ઉદાહરણો પણ અંદર આપેલા છે રેતાળ પથ્થર કે રેતીના કણો પછી વિદ્યાર્થી મિત્રો તમને બીજો એક નંબર આપ્યો છે ત્રીજો નંબર છે રૂપાંતરિત ખડક કોને કહેવાય તો અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાનને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડ રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જતા હોય છે અને એ રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે એવા ખડકોને શું કહેવામાં આવે છે રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે એનું ઉદાહરણ પણ છે દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થર આરસ પહાણમાં શું આવે ફેરવાઈ જાય છે હવે વિદ્યાર્થી મિત્રો બીજો એક નાનો પ્રશ્ન આપણે કરીએ કે જીવાશ્મી એટલે શું તો ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને શું કહે છે જીવાશ્મી કહે છે ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને શું કહે છે જીવાશ્મી કહે છે વિદ્યાર્થી મિત્રો પાટશી અહીં પૂરું થાય છે અને સીટ નંબર ચોખ્ખો લખવાનું ધોરણ વિષય અને બધાને બેસ્ટ ઓફ લખ